તપાસ પણ કરવામાં આવી હતી, કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી તેઓની સામે, પરંતુ ખબર નથી પડતી કે જ્યારે કોઈ મુસ્લિમ યુવક યુવતી આજે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ અને સાથે જે સારી વસ્તુઓ છે તેને એક્સેપ્ટ પણ કરી રહ્યા છે, સ્વતંત્રતાથી ફરવાનો મુસ્લિમ યુવક યુવતીઓને પણ અધિકાર છે, તો પછી આ મુલ્લાઓ આવા ફરમાન કેમ બહાર પાડતા હોય છે? તું તે ઇસ્લામ જાતિના સર્વે સર્વા હોય છે. આજે ફતવાઓ નીકળે છે, સલમાન રુશીદ અગેન્સ્ટ બી ફતવો નીકળ્યો હતો, હું એની બુકનું નામ ભૂલી ગઈ છું. એટલે આજે લોકો નહીં લજ્જા નહીં કે ઇંગ્લિશનું વર્ડ છે, સેનેટલ વર્સિસ સેનેટિક વર્સિસ કેવું કંઈક નામ આવ્યું, સલમાન રશ્દી. એટલે આ લોકો જયારે એ ફતવા કહેવાય. હવે અત્યારે આપણે આઈ થિંક પેલા જે નવા એમપી બન્યા છે આસામના, નુસરતબેન કે શું એવું નામ, એમને બી કહેલો ટીકો કર્યો. તો એ તો ફતવા ઇઝ વન થિંગ, લેટ ઇઝ નોટ કરન્ટલી ફતવાને એક આખો અલગ ડિબેટ આપણે કરશું. કારણ કે એ લોકો જે ફતવા છે એ લોકોના મુલ્લાઓ કરે છે. મને યાદ છે તમે આ બી જે કહ્યું, તો મને યાદ છે કે આઈ થિંક એક ગિટાર કંઈક વગાડતી હતી છોકરીને, કહ્યું કે મુસ્લિમ છે ના લાય. સી એ એક અલગ ઉદાહરણ. કમિંગ બેક ટુ પર્ટિક્યુલર આ પોઈન્ટમાં, એટલે વાત કરવા માંગુ છું કે સી લોટ આપણે એવી પાસે ઘણા ઇન્સ્ટન્સીસ જોયા છે જ્યારે જેમાં ઇન્ડસ્ટ્રીમાં લોકોને ડિપ્રેશન જલ્દી આવી જાય છે બીકોઝ ઓફ મેબી ધ પ્રેશર્સ, જે બી ટાઈપનું પ્રેશર હોય. અને મેબી એ લોકોને વધારે પડતું જે પબ્લિક એમાં ગ્લેરમાં ઉભા રહી ગયા હોય અને પબ્લિકના જે બી પોઝિટિવ નેગેટિવ છે, વેન યુ આર ઇન ટુ પબ્લિક લાઈફ યુ હેવ ટુ એક્સેપ્ટ દેટ. હવે આ દીકરી જોઈ આમ તો કે યંગ હતી, આઈ થિંક 14-15 વર્ષની હતી ત્યારે એક્ટિંગ ચાલુ કરી દીધું. એટલે એટ દેટ એઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કુંબલી જો એમને બિચારીને ખબર ના પડતી હોય, પીપલ માઇટ નોટ હેવ ગાઈડેડ હર, આઈ ડોન્ટ નો અબાઉટ અ ફેમિલી બેકગ્રાઉન્ડ એન્ડ ઓલ દેટ. અત્યારે જે લેટર લખ્યું છું ફરી એમાં પાછી આવવા માંગુ છું કે એમાં એટલે હું એટલે મેં એમાં કહેવા માંગુ છું કે આઈ રિયલી ડોન્ટ થિંક એનીબડી હેઝ પ્રેશરાઇઝ હર. વાય આઈ એમ યુઝિંગ દેટ વર્ડ, મે બી દેટ કેન બી અ મેડિકલ ઇસ્યુ, એમાં હું ના નહીં પાડું, પણ પ્રેશરાઇઝ એટલે હું ના પાડું છું કારણ કે એને જે લેટર લખ્યું છે, એને લખ્યું હોય તો આઈ પ્રિઝ્યુમ કે એને લખ્યું છે, કારણ કે એને ઇન્સ્ટન્સીસ મૂક્યા છે. એને એક વર્ડ યુઝ કર્યો, કારણ કે પહેલા મેં લાસ્ટ વર્ડ યુઝ કર્યો કે એને કહ્યું છે કે લોકો જે હિપોક્રસી કરે છે, એરોગન્સ કરે છે, બ્લા 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 બ્લા, એને વચ્ચે એક બરકત વર્ડ યુઝ કર્યો છે. બરકત ઇઝ અ વર્ડ વિચ ઓલવેઝ ટોક્સ અબાઉટ હેપીનેસ ને ગ્રોથ ને ઓલ દેટ, રાઈટ? પણ એ કે છે બરકતનો બીજો બી મીનિંગ છે સ્ટેબિલિટી. અને એ એવું લખે છે કે મને અહીંયા સ્ટેબિલિટી નથી દેખાતી, મારા ભગવાન અલ્લાહ મને સ્ટેબિલિટી, એટલે મને એનો દંડ છે કે હું અલ્લાહને ફોલો નથી કરી, મને સ્ટેબિલિટી નથી મળી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એટલે એનો મતલબ એમ થઈ રહ્યો છે કે ઓબ્વિયસલી શી ઇઝ નોટ એબલ ટુ કોપ અપ વિથ ધ સ્ટ્રગલ્સ વિચ આર ગોઈંગ ઓન ઇન ધ ઇન્ડસ્ટ્રી, પોઈન્ટ નંબર વન. ઓકે, પોઈન્ટ નંબર ટુ, જસ્ટ લિસ્ટ, લેટ મી કમ્પ્લીટ. પોઈન્ટ નંબર ટુ કે અગર એને આ લેટર લખ્યું છે બીકોઝ એવરીબડી નોઝ કે સો સ્ટીલ શી ઇઝ લુકિંગ ફોર પબ્લિસિટી, કારણ કે બીજી બધી હિરોઈનો હતી જે પબ્લિસિટી એટલે એમના રીતે ગઈ ને આવી ને એટલે બધું જે બી કર્યું થતું હોય છે. હવે અનફોર્ચ્યુનેટલી એટલે કહું છું, કારણ કે અત્યારે એનો એક રિલીઝ થઈ રહી છે પિક્ચર સ્કાય ઇઝ પિંક. લેટ મી કમ્પ્લીટ વોટ આઈ એમ સેઇંગ. અમિતાભ બચ્ચન જેવા, અમિતાભ બચ્ચન ને બે પિંક જયારે રિલીઝ થતી હતી ને પિંક પિક્ચર લેડીઝ વાલી, ત્યારે એકદમ વાલ આઈ ગયો તેને બહેનો પર, બધાને યાદ હોય તો. ત્યારે બી હું વહેલી હતી કે અમિતાભ બચ્ચન પિંક રિલીઝ થાય છે એટલે એના પોતીની વાવા કરી, પણ એ ભૂલી ગયો હતો અમિતાભ બચ્ચન કે તે તારી પોતાની ઐશ્વર્ય એટલે એની શું કહેવાય, દીકરાની બહુ પુત્ર વધુ, જયારે જયારે ઐશ્વર્ય જોડે તારે એકદમ બધું નવા નવા વાતો કરી ને તારા ઐશ્વર્ય વધુ જોડે, તો તે પેલું એને ઝાડ જોડે પરનાવી હતી પેલો કઈક દોષ કરવા માટે. એટલે આ પબ્લિસિટી, એટલે વાય એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ દેટ કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે. This is what I want to throw the light on. કે બધા સ્કાય કે હવે આની લાસ્ટ પિક્ચર છે આપણે જોવા જઈએ, મે બી અઠવાડિયે અરે એકાદ વર્ષ પછી એકદમ જાગી જશે કે ના મને અલ્લાહ સોરી.